है एवरीवन, वेलकम टू टारगेट जीपीएससी। टारगेट जीपीएससी यूट्यूब चैनल जीसीआरटी सीरीज में आप सब विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, आप धोरण 8 विज्ञान और टेक्नोलॉजी सत्र 2 में चेप्टर नंबर 1 वायु की बनावट, ओवरऑल अपना आ सीरीज में दिवस ओछा में ओछा 20 प्रश्नों वधु में वधु 40 प्रश्नों आपणे करवाना छे, एक विडियो दीठ बराबर। પણ એના પહેલાં તમે લોકો જો આપણા ટાર્ગેટ જીપીએસસી વેબસાઇટને તમે નથી સેવ કર્યું તો આજે જ સેવ કરી લેજો, કારણ કે આપણી આ વેબસાઇટ ઉપર જો ડેઇલી હિન્દુ વોકાબ્યુલરી એટલે કે અંગ્રેજી શબ્દ ભંડોળ સાથે ડેઇલી કરંટ અફેર્સ આવે છે બરાબર, વીકલી કરંટ અફેર્સ આવે છે, એ સિવાય સરકારી પરીક્ષાનું મટીરિયલ, સરકારી પરીક્ષાની માહિતી, સરકારી પરીક્ષાને લગતા ન્યૂઝ, તમામ પ્રકારના નોટિફિકેશન, સરકારી પરીક્ષાની મટીરિયલની પીડીએફ છે, સરકારી પરીક્ષાને લગતા પ્રશ્નોત્તરી છે, મોક ટેસ્ટ પેપર છે, બધું જ છે તે આપણી આ વેબસાઇટ ઉપર આવે છે। દિવસમાં 3 વખત છે તમારે ખાસ કરીને આપણી આ વેબસાઇટને ચેક કરવાનું છે બરાબર, સવાર, સાંજ અને રાતમાં। તો જુઓ, મેં તમને જે રીતે આ હિન્દુ વોકેબ્યુલરી કઈ રીતે વર્ક કર્યું તો આ તમને કામકાજ લાગે અહીંયા બરાબર। પહેલાં સેટર્ડ છે એનો અર્થ પરેશાન થાય, અને પછી સિનોનિમ એક્ઝોસ્ટેડ ક્રિપલ, અને એન્ટોનિમ છે એનો અનબ્રોકન, તો આ તમને કામ લાગવાનું। દિવસના 10 શબ્દ ભંડોળ તમારા થાય, 10 એક તો સમાનાર્થી થઈ ગયું બરાબર, એક એ નક્કી કરી લો, સેકન્ડ સિનોનિમ થઈ ગયું અને થર્ડ એન્ટોનિમ થઈ ગયું, એટલે એકમાં 4 થાય એવા તમે એવરેજ 2 બી ગણો તો 20 જેટલા તમારે વોકાબ્યુલરી થાય છે। તો ખાસ કરીને આપણી આ વેબસાઇટને ફોલો કરી લો, અને આ વેબસાઇટની અંદર છે ડેઇલી પર્પઝ ઉપર છે તે રેગ્યુલરલી તમે લોકો વિઝિટ કરો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કમેન્ટ બોક્સમાં લિંક પ્રોવાઈડ કરી છે, પિન કરેલી કમેન્ટ બોક્સમાં તમને લિંક મળી રહેશે। પહેલો પ્રશ્ન તમારી સામે, પોટેશિયમ પરમેંગેનેટનું અણુસૂત્ર કયું છે? નીચે ઓપ્શન આપેલા છે, તમારે આ ઓપ્શનમાંથી જવાબ છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે। કમેન્ટ ફટાફટથી કરી દો જેથી કરીને હું આન્સર તમને આપી શકું। પહેલો ક્વેશ્ચન છે અને જવાબ આવશે કે KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ। સેકન્ડ ક્વેશ્ચન છે, RS વહન અને હાઇડ્રોક્લોરિક એસિડની બાબતમાં જે પ્રક્રિયા થાય તેમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? RS વહન અને HCl, કયો વાયુ ઉત્પન્ન થશે? એક્ઝેક્ટલી તમારો જવાબ બિલકુલ સાચો છે, કાર્બન ડાયોક્સાઇડ બરાબર, કાર્બન ડાયોક્સાઇડ। નેક્સ્ટ વાત કરીશું, વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયો વાયુ ઉપયોગી છે? ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે ખૂબ ઉપયોગી છે। ઓક્સિજનનું અણુસૂત્ર નીચેના પૈકી કયું છે? H2O2, O3 અને CO2, બધાનું સોલ્યુશન આપણે લેવાનું થાય। H2O એટલે શું, O2 એટલે શું, O3 એટલે શું, અને CO2 એટલે શું બરાબર? તો ધ્યાન આપજો, H2O એટલે પાણી, જે તમારો જવાબ નહીં આવે, O2 એટલે ઓક્સિજન, જે તમારો જવાબ આવવાનો, O3 એટલે ઓઝોન બરાબર, ઓઝોન વાયુ છે, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ છે, તમને ખબર છે રાઈટ। 5 નંબરનો પ્રશ્ન, ન્યુમોનિયા અને ફેફસાના રોગોથી પીડાતા દર્દી માટે કયો વાયુ ઉપયોગી છે? બરાબર, કોઈ એક વાયુ ઉપયોગી છે આ રોગ માટે, તો યાદ રાખજો એના માટે ઓક્સિજન વાયુ ઉપયોગી છે। કયો વાયુ? ઓક્સિજન વાયુ। KMnO4 ને ગરમ કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? 6 પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે કમેન્ટ બોક્સમાં। યસ, એક્ઝેક્ટલી, નો, નાઇટ્રોજન નહીં આવે દોસ્ત, ઓક્સિજન જવાબ આવશે। ચૂનાના નીતરિયા પાણીમાં સ્ટ્રોની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે? રાઈટ, દૂધિયો, લાલ, ભૂરો, કાળો। ભૂરો ના થાય દોસ્ત, દૂધિયો જવાબ આવે બરાબર, દૂધિયો જવાબ। ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુના કયા પ્રકારના ઓક્સિજન સંયોજન બને છે? ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ધાતુનો ઓક્સાઇડ બને રાઈટ। નેક્સ્ટ વાત કરું છું, દહન સામક વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન। કાર્બન ડાયોક્સાઇડ છે દહન શામક વાયુ છે રાઈટ। કાર્બન ડાયોક્સાઇડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડને આપણે ઓળખીએ છીએ અંગાર વાયુ તરીકે, ઓક્સિજન વાયુને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? ઓબ્વિયસલી ઓક્સિજન વગર પ્રાણ છે તે આપણે રહે નહીં, માટે પ્રાણવાયુ તરીકે આપણે એને ઓળખીએ।
વધુ દબાણે કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે? એચ ટુ ઓ વત્તા સીઓ ટુ, તો એચ ટુ સીઓ થ્રી, બરાબર આવું કંઈક બનશે, જેને આપણે કાર્બોનિક એસિડ કહીશું. શું કહીશું? કાર્બોનિક એસિડ કહીશું. કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર નીચેના પૈકી કયું છે? કાક્કો થ્રી, બરાબર 13 નંબરના પ્રશ્ન જવાબ આવે કાક્કો થ્રી. અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતા શું મળે છે? યાદ રાખજો એસિડ મળે છે. દહન પોષક વાયુ કયું છે? 15 નંબરનો પ્રશ્ન, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓક્સિજન વાયુ છે તે દહન પોષકમાં આવશે. ઓક્સિજનની ગેરહાજરી જેવી થાય ને એ ઉત્તર છે મીણબત્તી ઉલવાઈ જશે. તમે ટ્રાય કરશો એકવાર મીણબત્તી લગાવવાની અને એના પર પછી છે ને તમારે પહેલાં ખુલ્લી મીણબત્તી સળગાવવાની, પછી તમારે એના પર ગ્લાસ મૂકવાનો ટ્રાય કરવાનો. ઓક્સિજન એને નહીં મળે તો એ ઉલવાઈ જશે જેવો તમે ગ્લાસ એના પર દબાવવાનો પ્રયત્ન કરશો. એવું સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં કયો વાયુ જરૂરી છે? સલ્ફ્યુરિક એસિડ એચ ટુ એસ એફ ફોર, રસાયણનો રાજા કહી શકાય, એસિડનો રાજા કહી શકાય એવો સલ્ફ્યુરિક એસિડ. યાદ રાખજો એમાં ઓક્સિજન વાયુ ઉપયોગી છે. કયો ભૌતિક ગુણધર્મ ઓક્સિજન માટે સાચો છે? યાદ રાખજો ઓક્સિજન માટે દહન પોષક છે, પોષક. કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયોક્સાઇડ માટે સાચો છે? દહન શામક, બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડનું અણુસૂત્ર નીચેના પૈકી કયું છે? તો હાઇડ્રોક્લોરિક એસિડનું અણુસૂત્ર છે એચ સી એલ, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું અણુસૂત્ર કયું છે? સીઓ ટુ. નેક્સ્ટ ચેપ્ટરમાં જઈએ છીએ આપણે આગળ તરફ, અને તે ચેપ્ટરનું નામ છે અણુરચના, ધોરણ 8 સત્ર 2 નું ચેપ્ટર નંબર 2. પદાર્થનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે? ઓબ્વિયસલી પદાર્થનો પાયાનો મૂળભૂત ઘટક કયો હોય? તત્વ જ હોય, એમાં કોઈ બે મત નહીં. સોડિયમનો પરમાણુ ક્રમાંક કયો છે? સોડિયમને આપણે એને સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ અને એનો પરમાણુ ક્રમાંક 11 છે. સોડિયમની પરમાણુની ઇલેક્ટ્રોન રચના કઈ? 2 8 1, ટોટલ 11 થઈ ગયા. યસ ઓબ્વિયસલી, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ છીએ તત્વનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે? પરમાણુ આવે. તત્વના પરમાણુમાં પરમાણુ કેન્દ્રમાં કયા કોણ રહેલા છે? જે પ્રશ્ન બહુ કન્ફ્યુઝ કરી નાખે એવો, પણ બહુ જ સારો પ્રશ્ન. જો યાદ રાખજો પરમાણુના કેન્દ્રની અંદર ક્યારેય ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોન તો ફરતે ગોળ ગોળ ફરે છે, જ્યારે કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. યાદ રાખજો ફરતે ઇલેક્ટ્રોન ફરતા હોય છે બહારની કક્ષામાં, રાઈટ. એક સરખા પરમાણુના સમૂહને આપણે કયા નામથી ઓળખીશું? તત્વ નામથી ઓળખીશું. સૂર્યમંડળના કયા ગ્રહને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? યાદ રાખજો પ્લુટો ગ્રહને વામન ગ્રહ તરીકે ઓળખવામાં, કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે? તો યાદ રાખજો 2n² કોઈ પણ કક્ષાની અંદર જો પ્રથમ કક્ષા હોય તો એમાં તમારે 2 અને અહીંયા 1 લખવાનું, એટલે 1 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. જો બીજી કક્ષા હોય તો 2^4 × 2 = 8. ત્રીજી કક્ષા હોય તો 3 નો વર્ગ એટલે બરાબર 9 × 2 = 18, 2 × 8 = 18, એ રીતેની સિરીઝ ચાલતી હોય, બરાબર છે. તો એક આ ધ્યાનમાં રાખો, પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ચોક્કસ માર્ગમાં પરિભ્રમણ કરતા હોય તે માર્ગને શું કહેવાય? યાદ રાખવાનું, તે માર્ગને કક્ષા કહેવાય. ઇલેક્ટ્રોનની સંખ્યા કે પ્રોટીનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. શું આ ડેફિનેશન સાચી છે? યસ ઓબ્વિયસલી આ ડેફિનેશન એકદમ સાચી છે, કોઈ એમાં બે મત નથી, બરાબર. ડી ઓપ્શન તો હોય છે જ નહીં. ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ શા કારણે ગોળ ગોળ ફરે છે? તો યાદ રાખજો એનું રીઝન છે પ્રોટોનનું આકર્ષણ, પ્લસ એન્ડ માઇનસ. ક્લોરિનના પરમાણુ તત્વની ઇલેક્ટ્રોન રચના શું છે? સીએલ. ક્લોરિન માટે સીએલ એની રચના છે, રાઈટ. અને એમાં 12 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવે 17 નંબર, એટલે કે 2 8 7. કયા કણો પરમાણુ કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે? યાદ રાખજો 13 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે ઇલેક્ટ્રોન, જે રીતે મેં તમને કહ્યું તે પ્રમાણે. પરમાણુમાં રહેલા કયા કણની સંખ્યા હંમેશા માટે સરખી હોય છે? તો યાદ રાખજો ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોનની સંખ્યા હંમેશા માટે સરખી હોય છે.
પરમાણુમાં કયો પણ વીજભાર ધરાવતો નથી. તો યાદ રાખજો, વીજભાર ન ધરાવે એવો છે ન્યુટ્રોન. ધન વીજભાર ધરાવે છે એવો કયો ઘટક છે? ધન વીજભાર ધરાવે છે એવો ઘટક છે પ્રોટોન. પરમાણુની બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? બીજી કક્ષા 2n² આઠ. બરાબર, કેટલા? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પરમાણુ કેન્દ્રમાં કયા કણો આવેલા હોતા નથી? ઓબ્વિયસલી દોસ્ત, ઇલેક્ટ્રોન ન હોય. પરમાણુની પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 2n² પહેલી કક્ષા છે એટલે 1, 2 × 1 2, 2 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાઈ શકે. ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે? તો ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન કયો ધરાવે છે? તો ન્યુટ્રોન છે વીજભાર રહિત છે. ચલો, ક્લિયર છે બધા મિત્રોને? તો આપણા અહીંયા ટોટલ કરીને 40 પ્રશ્નો આજના પૂરા થાય છે. આના પછી આપણે ચેપ્ટર નંબર 3 થી શરૂઆત કરીશું, અને એ ચેપ્ટર નંબર 3 છે ધાતુ અધાતુ. ફરીથી 20 થી 40 પ્રશ્નો શોર્ટ આઉટ કરવાના. મેક શ્યોર તમે આગળના ધોરણ 6, 7, 8ના સત્ર 1ને પણ જોઈ લો, ધોરણ 6, 7ના સત્ર 2ને પણ જોઈ લો. ટોટલ 5 ધોરણના કમસે કમ 10 ચેપ્ટર, એટલે અરાઉન્ડ 50 ચેપ્ટર્સ મેં તને એ પાકા કરાવી દીધા છે. બરાબર છે? તો તમારે જોઈ લેવાના, આપણી યુટ્યુબ ચેનલની અંદર જ છે બધું, તમે લોકો જોઈ કાઢજો. સાથે આપણી આ વેબસાઇટને ખાસ અને ખાસ કરીને ફોલો કરી લેજો, સેવ કરી લેજો. દિવસમાં 3 વખત વિઝિટ કરજો. કરંટ અફેર્સ પણ તમારી માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ જેટલી ડેઇલી વોકાબ્યુલરી ઇમ્પોર્ટન્ટ છે, વીકલી કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ છે, ડેઇલી પ્રશ્નોત્તરી ઇમ્પોર્ટન્ટ છે, બધું જ તમને મળી રહેશે. ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આપણી આ વેબસાઇટને દિવસમાં 3 વખત જોવાનું ચૂકશો નહીં. જય સોમનાથ.